લીથિયામરેરીના ખાંભામાં એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાઈ ગયો. અકસ્માત બાદ ઉશ્કેરાયેલા બાઇક ચાલકે બસના ડ્રાઈવર પર હુમલો કરી દીધો. અકસ્માત સ્થળે લોકોના ટોળે ટોળા તેના કારણે એકઠા થઈ ગયા હતા. આ અકસ્માતને પગલે રસ્તા પર વાહનોની લાંબી કતારો પણ લાગી ગઈ. ટ્રાફિકને પગલે વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. આજ મામલે વધુ વિગતે વાત કરી રહ્યા છે, જોડાઈ રહ્યા છે અમરેલીથી સંવાદદાતા મહેન્દ્ર ભગડા. મહેન્દ્ર, શું ઘટી હતી ઘટના અને શું મામલો હવે થાળે પડી ગયો છે? જયેશ, કોરીનાર થી કૃષ્ણગઢ તરફ જે બસ જાય છે, જે વાયા ખાંભા થી ચાલે છે, ત્યાં થોડી વાર પહેલા બસ સ્ટેશન જે ખૂબ કન્જેક્ટેડ છે, કારણ કે ખાંભામાં 10 વર્ષથી બસ સ્ટેશન તૈયાર થઈ ગયું છે પરંતુ એનો ઉપયોગ નથી કરવામાં આવતો. એના કારણે જે જૂનું બસ સ્ટેશન છે ત્યાં ખૂબ ભીડ હોય છે. ત્યાં એસટી બસ અને બાઇક સવાર વચ્ચે અકસ્માત થયો હતો અને બાઇક સવારે એસટી ના જે ડ્રાઈવર ચાલક સાથે થોડી માથાકૂટ કે ઝઘડો કર્યો હતો. એના કારણે 30 મિનિટ સુધી આ માથાકૂટ ચાલી, લોકોના ટોળા એકઠા થઈ ગયા. 2 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો, કારણ કે અહીંથી ઉના તુલસીરામ તરફ જવાનો મુખ્ય માર્ગ છે, રાજુલા પણ ત્યાંથી એક માર્ગ જાય છે, એટલે સ્વાભાવિક છે ખૂબ મોટી સંખ્યામાં વાહનોના થપ્પા લાગી ગયા. જોકે તુરંત પોલીસ આવી અને યુવકને પણ સમજાવીને એને મામલો થાળે પાડ્યો અને હાલ ટ્રાફિક ક્લિયર થઈ ગયો છે. આભાર મહેન્દ્ર. તો મહેન્દ્ર જણાવી રહ્યા તે પ્રમાણે આ સમગ્ર મામલાને લઈને અડધી કલાક સુધી આખરે માથાકૂટ ચાલતી રહી. એ દરમિયાન ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો. જો કે હવે તમામ ઘટનાને થાળે પડાય છે અને ટ્રાફિક પણ પૂર્વવત ચાલુ થઈ ચૂક્યું.